पारंगत तू परमेश्वर, तू पारंगत तू परमेश्वर, तू परमारत वेदी, तू परमातम, तू पुरुषोत्तम, तू अछेदी अवेदी, तारी की कामन गारी, मन नामो अनिया जगना सोहनिया, मन नामो अनिया जगना सोहनिया, मन नामो भोगी तू हिज कामी अकामी ओ, योगी अयोगी भोगी अभोगी तू हिज कामी अकामी, अनाथ नाथ तू ही सब जगनो, अनाथ नाथ तू ही सब जगनो, पतरामी हो आदम सौ पतरामी, तारी की कामन गारी, मन ना भोनिया जगना सो મનથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભાયેલું કોઈ પણ શુભ કાર્ય હોય, મનથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભિત કરેલું કોઈ પણ શુભ કાર્ય એ ત્યાં સુધી જ સિદ્ધ નથી થતું જ્યાં સુધી પંચ પરમેશ્વરી ભગવંતોને નમસ્કાર નથી કર્યા. અનંતકાળના ઇતિહાસમાં સમ ખાવા માટે એવું એક પણ દ્રષ્ટાંત ઉપલબ્ધ નથી મનીષભાઈ કે જેમાં પંચ પરમેશ્વરીને કરેલો નમસ્કાર નિષ્ફળ ગયો હોય. વર્તમાનમાં જતો નથી, ભૂતકાળમાં ગયો નથી ને ભવિષ્યમાં જવાનો પણ નથી. ઉદ્યોત સુરીજી મહારાજ આવે તો સંજયભાઈ ત્યાં સુધી ફરમાવ્યું કે અસત કલ્પનાએ કદાચ ગંગાનો પ્રભાવ ઉલટો થઈ શકે છે. આજે અગ્નિ ગરમ છે, કદાચ ભવિષ્યમાં અગ્નિ શીતળ થઈ શકે છે, પણ જે પંચ પરમેશ્વરને નમસ્કાર કરશે એને મોક્ષ નહીં મળે એવું ક્યારે પણ નહીં બને. આટલી અદ્ભુત સાંત્વના, આટલી આપણને પરમાત્માએ એક અદ્ભુત સેફટી આપણી કરી આપી છે કે તમે પંચ પરમેશ્વરી ભગવાનને નમસ્કાર કરો. ખાલી એક નમસ્કાર એ પણ ક્યારે નિષ્ફળ નથી જતો. દરબારી કાંડા રાગની અંદર જ આપણે એને શરૂઆત કરીશું અને ત્યારબાદ આજના વિષયને. હું તો ખરેખર સંજયભાઈને સાંભળવા આવ્યો હતો પણ એમણે આખી બાજી મારા હાથમાં સોંપી દીધી કે હું એક હજી અડધો પોણો કલાક એમને સાંભળવા ઈચ્છતો હતો. કારણ કે બહુ જ એવું ભાગ્ય જ બનતું હોય છે, ઘણા પ્રસંગોમાં એમને સાંભળીએ છીએ પણ આવા સુંદર વિષય પર એમની છણાવટ હૃદયસ્પર્શી હોય છે, પણ એમને કોઈક કાર્યસર તુરંત જવાનું હતું એટલે એમને પ્રતિક્રમણ કરવાનું બાકી છે. જુઓ આટલા વિદ્વાન શ્રાવક છે, ગુણવાન શ્રાવક છે, પણ પ્રતિક્રમણ બાકી છે, એના માટે એ ઘરે જઈ રહ્યા છે. તાળીઓના ગડગડથી આપણે એમને વધાવીશું, હૃદયની અનુમોદના કરીશું. પણ આ પા આપણે પહેલાં પંચ પરમેશ્વરી ભગવંતોને નમસ્કાર કરીએ અને પછી આજનો આ જીન મંદિર શુદ્ધિનો વિષય છે. આ ભગવાન કેવા છે, આ મંદિર આપણને કેવું આપ્યું છે, શું આપણા પર પરમાત્માએ ઉપકાર કર્યો છે. એક જ નાનકડી વાત કહું તો વસ્તુપાળ અને તેજપાળે મનીષભાઈ એમના જે મહેલ બનાવ્યા ને એ બે પથ્થરોની વચ્ચે તાંબાના રસ ગરમ કરીને લગાડેલા હતા. સિમેન્ટ નહીં, ચૂનો નહીં, તાંબાનો રસ. વિચાર કરો કેટલો મજબૂત એનો મહેલ બનાવ્યો હશે. પણ એમના બનાવેલા મહેલની એક કાંકરી આજે નથી મળતી ને એમના બનાવેલા જૈન મંદિરો 850 વર્ષ પહેલાંના એઝ ઇટ ઇઝ ઊભા છે. એમના બનાવેલા ભગવાનો એવા ને એવા આજે કંઈક
કંઈક આની અંદર વિશેષતા છે, કંઈક એવું તત્વ છે, એક સનાતન સત્ય છે, એટર્નલ ટ્રુથ છે, એની વાત કરીએ. પહેલા પંચ પરમેશ્વર ભગવંતોને આપણે નમસ્કાર કરીશું. ઓમ રીમ ઓમ નમો અરિહં તાણ, બોલો બધા. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણ, નમો અરિહંતાણમ, ઓમ રીમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ, ઓમ રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ રીમ ઓમ નમો લોય સબસાહુણમ. સમેત શિખરજીની ટૂંક વખતે એમ કહેવાય છે કે એ મહાત્માએ અઠમ કર્યો હતો. આ ત્યાંના ત્યાંના એ દરબાર પૂછવા આવ્યા હતા કે સાહેબ અહીંયા આટલો મોટો સમેત શિખરજી, પણ કયા જગ્યા પરથી કયા ભગવાન ગયા એ તો એમને ખબર નથી કે તમે ત્રણ દિવસ પછી આવજો, એમણે અઠમ કર્યો. અને આપણા આચાર્ય ભગવંતે અઠમ કર્યા પછી પદ્માવતી દેવી માતાને પ્રગટ કર્યા અને એટલું જ પૂછ્યું કે તમે રસ્તો બતાવો કે ગઈ આવતીકાલે તમે સવારે ઉપર જજો, જે એક જગ્યા પર જેટલા સાથિયા હોય એટલા ભગવાન ત્યાંથી મોક્ષે ગયા છે. 23 સાથિયા હોય તો ત્યાં 23માં ભગવાન મોક્ષે ગયા. પહેલાં 12માં 22માં અને 24માં આ ચાર ભગવાન એવા છે કે જે પદ્માસન મુદ્રાએ ગયા છે. આદિશ્વર ભગવાન, વાસુપૂજ્ય સ્વામી ભગવાન, નેમિનાથ ભગવાન અને મહાવીર. જ્યારે અહીંયા 20 ભગવાન એ કૌશક મુદ્રામાં ગયા છે. આખા જૈન મંદિરમાં જેટલા જૈન મંદિરો હશે દરેક જગ્યા પર તમને બે જ પ્રકારના ભગવાન મળશે, કાં તો પદ્માસનમાં મળશે અને કાં તો કૌશક. કેમ? તો કે તીર્થંકરો જ્યારે નિર્વાણ પામે ત્યારે આ બે સિવાય કોઈ મુદ્રા ન હોય, અને જે છેલ્લી મુદ્રા હોય એ મુદ્રા એ ઉપર એમના આત્મપ્રદેશો 1/3 ઓછા થઈ ગયા, એટલે 2/3 ના સંખ્યામાં એ સિદ્ધશિલા પર. એટલે જ્યારે તમે પારસનાથની ટૂંક ઉપર જાઓ તો ત્યાં જ્યારે માથું નમાવો છો ત્યારે એક્ઝેક્ટ એની ઉપર બરાબર પારસનાથ પ્રભુનો આત્મા સિદ્ધશિલામાં બિરાજમાન છે, સમશ્રેણીએ બરાબર એની ઉપર. કેમ? તો કે ત્યાં જ પ્રભુ નિર્વાણ પામ્યા છે. પ્રભુના જે બોડી રિમેન્સ છે, એટલે પ્રભુના જે અંગો જે જગ્યા પર વિસ્તીર્ણ થયા હોય, જે જગ્યા પર વિખરાવેલા હોય, એને શાસ્ત્રો ભાવ તીર્થ કહે છે. એ ભાવ તીર્થ અદ્ભુત. એની જેમ એક આંદામાન અને નિકોબારની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયો, આજે પણ છોકરા, આજે 1945 કેટલા બધા વર્ષો થઈ ગયા, 75 વર્ષ પછી પણ બાળકો ત્યાં પંગુ જન્મે છે. કેમ? કોઈ પૂછે તો કે 75 વર્ષ પહેલા બોમ્બ વિસ્ફોટ થયેલો, તો એક સામાન્ય બોમ્બ વિસ્ફોટ થાય અને એની ઇમ્પેક્ટ જો 75 વર્ષ થાય સુધી ચાલતી હોય અને હજી ચાલવાની હોય, તો નિર્વાણ કલ્યાણક વીર પ્રભુનું થયું એ વખતે ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ એક આધ્યાત્મિક વિસ્ફોટ થયો છે, જેની અસર 21,000 વર્ષ સુધી ચાલવાની છે. આ અવસરપીણીની અંદર 24 તીર્થંકરોના જે 5 કલ્યાણકો થયા, 120 બોમ્બ વિસ્ફોટ એવા થયા છે આધ્યાત્મિક, કે જેના કારણે આખી સૃષ્ટિની અંદર અદ્ભુત શાંતિ સમાધિ અને સુખની છોડો ફેલાવાની છે. એનું મુખ્ય કારણ
એ પરમાત્માનું જે એસ્ટ્રલ બોડી છે, તૈજસ શરીર, આપણે એક ભાવમાંથી બીજા ભાવમાં જઈએ ત્યારે આઠ વસ્તુ અહીંયા મૂકીને જઈએ છીએ, આઠ વસ્તુ સાથે લઈને જઈએ છીએ, બાકી બધું મૂકીને જઈએ છીએ. આપણું આપણો જે ઔદારિક દેહ છે અહીં પડ્યો રહે, પણ તૈજસ દેહ ને કારમણ દેહ સાથે આવે, શુભાશુભ કર્મ સાથે આવે, શુભાશુભ અનુબંધ સાથે આવે અને શુભાશુભ સંસ્કાર સાથે આવે. તમે વિચાર કરો કે આ આઠ વસ્તુમાં જે એમનું એસ્ટ્રેલ બોડી છે એટલે તૈજસ શરીર, એ અહીંયા મૂકીને જાય છે અને એને કારણે, એ તૈજસ શરીરને કારણે પ્રભુ અસીમ થયા, એટલે કે એમને શરીરની સીમા ગઈ અને સિદ્ધ શિલામાં બિરાજમાન થયા, અનંત શક્તિવાળા થયા એ પ્રભુ. પણ એ પ્રભુ અનંત શક્તિવાળા થયા એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એમને જે અહીંયા, કારણ કે પછી એ એસ્ટ્રલ બોડીની અહીં જરૂર નહોતી, એ શરીર તો અહીં મૂકીને ગયા, પ્રભુ શરીર વગરના થયા, સિદ્ધ શિલામાં ગયા, પણ એમનું જે આધ્યાત્મ, એમનું જે એસ્ટ્રલ બોડી અહીંયા પડ્યું રહ્યું એના કારણે અદ્ભુત એક શક્તિનો સંચાર થાય છે. જૈન સંઘના મંગળ અને કલ્યાણની પરંપરાઓ આ જ્યારે અંજન શલાકા થાય ને ભગવાનની, ત્યારે નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા કરે છે આચાર્ય ભગવંતો. આ જૈન મંદિર સામાન્ય નથી. હજી હમણાં કોઈક મહાત્મા કાળ ધર્મ પામ્યા હતા, એમણે કીધું કે સૌથી પહેલાં એમને દીક્ષા લેવાની ભાવના ક્યારે થયેલી, તો કે એક દિવસ એ જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા, કેટલા વર્ષો પહેલાંની વાત કરું છું, અને એ પ્રભુની સન્મુખ ઊભા રહ્યા અને એમને ચારિત્ર લેવાનો ભાવ થયો હતો. કેટલા એવા અનેક આત્માઓ છે, આપણને જાણતા નથી, આપણને ખબર નથી, પણ આ દાદા હાજરા હજૂર. આ દાદા આપણને એકે એટલે કહ્યું કે પા રસ અને નાથ, પછી બીજી ઉત્પત્તિ કરી કે પાર સ અને નાથ, કે તે નાથ કેવા છે, તો કે તે નાથ પાર ઉતારે એવા છે, અને ત્રીજી ઉત્પત્તિ કરી કે પારસના પણ આ નાથ છે, કે લૌકિક પારસ મણી સોખંડ લોખંડને સોનું બનાવે, પણ લોખંડમાં સોનાના ગુણોનું આરોપણ ન કરી શકે, સોનું બનાવીને છૂટી જાય ત્યારે આ લોકોત્તર પારસ છે, પારસના તો આ નાથ છે, એ લૌકિક પારસ મણી જ આ લોકોત્તર પારસ છે, કે જે તમે મારી ભક્તિ કરો હું તમને મારા જેવા બનાવ્યા વગર છોડીશ નહીં, એવા અદ્ભુત આપણને ભગવાન મળ્યા છે. પુણ્યશાળીઓ, આપણા સૌનું સદભાગ્ય છે કે આ ભગવાનના દર્શન કરવાનું આપણને એક અદ્ભુત બળભાગી થયા છીએ આપણે, કે આ પરમાત્મા. એટલે તો કહ્યું કે હે પરમાત્મન, મને સ્વર્ગની સુંદર અપ્સરાઓની સ્પૃહા નથી. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે પરમાત્માની ભક્તિનો, લખ્યું કે દેવલોકના મારા આરક્ષણ થઈ જાય એવી મારી કોઈ ઈચ્છા નથી, અરે મુક્તિરૂપી કન્યા મને વરવા આવે કે નહીં એની મને ચિંતા નથી, પણ ભગવાન ભવ ભવ તારા ચરણોની સેવા કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એ મારું સૌથી મોટું બળભાગ્ય છે. આવા પ્રભુ આપણને મળ્યા છે. જૈનેતરોમાં એક શ્લોક આવે છે, અને આ આ ઘોઘારી મંડળને આ સૌભાગ્ય કેમ પ્રાપ્ત થયું છે, તો લખ્યું છે મહાપુરુષે કે પાપક્ષયે શ્રીજીન રાજ સેવા, જ્યારે પાપનો ક્ષય થવાનો હોય ને ત્યારે જ આ જિનરાજની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નહીં તો આપણને આવું સૌભાગ્ય મળે નહીં. તમારે તમે લોકોએ આ જે મનમાં વિચાર ઉદ્ભવ્યો છે અને જે આ કાર્યને તમે હાથમાં લીધું છે એ અનકમ્પેરેબલ છે, અનબિલીવેબલ છે, અનપેરેલ છે, કેમ કે આપણે જાણતા નથી કે આ પ્રભુ, આ વિતરાગ પરમાત્મા એ કેવી અદ્ભુત એક શક્તિનો સંચાર કરીને બેઠા છે. મેં જેમ તમને કહ્યું કે નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા થાય છે, સામાન્ય ભગવાન નથી. અમે વાંકીમાં ગયા ત્યારે અમને કલાપણ સુરજી મારા સાહેબ એક શ્લોક કંઠસ્થ કરાવેલો, કેટલા વર્ષો પહેલાંની વાત કરું છું, એમણે કહેલું સભાને શ્લોક સંભળાવવાનો હોય, કંઠસ્થ થોડી કરાવવાનો હોય, પણ એમણે આખી સભાને શ્લોક કંઠસ્થ કરાવેલો કે મંત્રમૂર્તિ સમાદાય દેવ દેવઃ સ્વયંજિનઃ સર્વજ્ઞ સર્વગઃ શાંતઃ સોયમ સાક્ષાત વ્યવસ્થિતઃ. હિતેશભાઈ, તે દિવસથી હું એ શ્લોક ભૂલ્યો નથી. અદ્ભુત રીતે એમણે વાત કરી કે મંત્ર અને મૂર્તિ, મંત્ર ને મૂર્તિ, માત્ર મંત્ર ને મૂર્તિ નથી પણ સર્વજ્ઞ શાંત અને સર્વ દિશાને જાણકાર એવા પરમાત્મા આવીને સાક્ષાત આ પ્રતિમામાં બિરાજમાન થાય. કોઈ આને પ્રતિમા કહે તો કલાપણસુરી મહારાજ સાહેબ અટકાવી દેતા હતા. મને યાદ છે સંકેશ્વરમાં અઠમ હતા, એક બાજુ આચાર્ય ભગત હેમચંદ્રસુરી મહારાજ સાહેબ બેઠા હતા, વચ્ચે કલાપણસુરી દાદા બેઠા હતા, અને એક મહાત્મા વ્યાખ્યાન આપતા હતા, એ એટલું જ બોલ્યા કે આ સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બહુ પ્રાચીન છે. એમણે વ્યાખ્યાન અટકાવી દીધું. મહેશભાઈ, હું મૂંઝાણો કે કેમ આ અટકાવી દીધું વ્યાખ્યાન? એમણે કીધું કે ઉત્તમ આત્માઓ અરે અધમ આત્માઓ આને પથ્થર કે ધાતુનો ટુકડો માને છે, મધ્યમ આત્માઓ આને પ્રતિમા માને છે, પણ ઉત્તમ આત્માઓ આને પરમાત્મા માને છે, આને ભગવાન માને છે. તમે કોઈક દિવસ જઈને આ પ્રભુ પાસે ઊભા રહો અને એને કહેજો કે ભગવાન મને આ મને આ મારે શુદ્ધિકરણ દ્વારા મારા આત્માનું શુદ્ધિકરણ મેળવવું છે. જો તમે હૃદયથી વિનંતી કરશો તો ભગવાન તમને એક સંદેશ આપશે. હું સાચું કહું છું. હમણાં હું આવ્યો કે પ્રભુ હું આ આ આ લોકોને હું શું મનમાં પ્રેરણા કરું, હું તો એમનાથી મોટિવેટ થવા આવ્યો છું, પણ ભગવાન તું મારા પર કૃપા કર કે એક પણ સમય આપણો વેસ્ટ ના જવો જોઈએ. આપણી કોઈ પણ મહેનત હોય
એમને એમ ના જવું જોઈએ, કંઈક લક્ષ્ય સાથે આપણે આવીએ છીએ. મેં કીધું પરમાત્મા આજે તું મને એક આપણને સંદેશ છે ને ખોલતા નથી આવડતું, નહીં તો ભગવાન રોજ આપણને એક સંદેશ આપે છે, ભગવાન આપણી બધી વાત સાંભળે છે. આપણે એમ માનીએ છીએ, આપણને કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે હું જે બોલું એ મારા પરમાત્મા સાંભળે છે. કોઈ દિવસ આપણને એવો ફીલ થાય છે કે આ ભગવાન મારી વાત સાંભળે છે? પરમાત્મા સાંભળતા નથી, આપણને કહે પણ છે, પણ આપણને સંદેશ ખોલતા નથી આવડતું. જો એ સંદેશ ખોલતા આવડી જાય તો તમારું ને મારું કલ્યાણ થાય. હું અંદરથી બહાર આવ્યો, હમણાં જ ભગવાને મને કહ્યું, તમારી સાથે શેર કરવાનું મન થાય છે. ભગવાન કે જો હું જેમ બેઠો છું ને એમ તું બેસી જાવ તો તારું કલ્યાણ થઈ જશે. નોટ ટુ થિંક, નોટ ટુ મૂવ એન્ડ નોટ ટુ સ્પીક ઇઝ ધ બેસ્ટ રિલિજન. એ પરમાત્માએ સંદેશ આપ્યો. અત્યારે ઇરાકમાં એક શેઠ હતા બગદાદના, એ ભારત આવી રહ્યા હતા અને એને કહ્યું કેવા જીન મંદિરો આપણને મળ્યા છે, કેવા પ્રભુ મળ્યા છે, અને એનો જો સંદેશ કોલતા આવડી જાય કે આ શાને માટે શુદ્ધિકરણનો અમને આ તક આપી છે, આપણું કલ્યાણ. જઈને કહેજો આજે ભગવાન કે તું જે ભાષામાં બોલે છે એ ભાષા સમજવામાં અમને જો થોડીક તક મળી જાય તો અમારું કલ્યાણ થયા વગર રહેશે નહીં. તું એટલું કર કે તું જે બોલે છે અમે સમજી શકીએ, અમે ડિકોડ કરી શકીએ, તારો સંદેશ અમે ખોલી નથી શકતા. બગદાદના શેઠ ભારત આવતા હતા, એણે બધાને પૂછ્યું બોલો તમારા માટે શું લાવું, તમારા માટે શું લાવું. નાનકડી એક દીકરી હતી કે હિમાલયની ઉપર સોનેરી પંખીઓ ગીત ગાય છે માણસની ભાષામાં, એક પંખી તમે મારા માટે લઈ આવજો. શેઠે કહ્યું એને અમે પીએને બોલાવ્યો કે સાહેબ બધી એક એક મિનિટની અપોઇન્ટમેન્ટ ફિક્સ થઈ ગઈ છે, હવે કંઈ થઈ શકે એવું નથી. કે પેલી દીકરી સામે જુએ છે કે પપ્પા જો તમે ભૂલતા નહીં, હા દીકરીની માટે ફ્લાઇટના શેડ્યુલ બધા ચેન્જ થાય છે અને ભલે 24 કલાક માટે ત્યાં જવું પડે, બધું રીએરેન્જમેન્ટ થાય છે, ટિકિટો નવી લેવાય છે. અને 1000 ફૂટ જ્યારે શેઠ ઉપર ચડતા જાય છે, નવા પંખીઓ, નવા વૃક્ષો, નવી સુગંધો અને નવી અંદરથી ઓટોમેટિક સુંદર મજાના ભાવનાઓ થતા, અને જ્યારે ટોચ પર ગયા તો એક સાથે કેટલા બધા સોનેરી પંખીઓ માણસની ભાષામાં ગીત ગાતા. શેઠની આંખમાં આંસુ આવી ગયા. 20-25 નાનકડા છોકરાઓ ભેગા થઈ ગયા, હાથમાં પેલું ગિલોલ લઈને. શેઠે 100 રૂપિયા કાઢ્યા. બધા છોકરાઓને ભાષા તો આવડે નહીં પણ આમ ના કરી, પછી બીજી સોની નાટ કાઢી, બધા નામ પાડી છે, ત્રીજી કાઢી, 25 નોટ કાઢી. એક છોકરાએ ધાર દઈને પથ્થર માર્યો, એક પંખી ઉપરથી નીચે પડ્યું. પહેલાના જમાનામાં ઘા બાજર્યું રાખતા હતા, ખિસ્સામાં એક ડબ્બી રાખે કે એ ઘા બાજર્યું લગાડે એટલે ત્યાં પછી કંઈ કરવાનું નહીં, ત્યાં સુકાઈ જાય, ઓટોમેટિક રૂજ આવી જાય. એ લગાડ્યું, પંખી જીવંત થઈ ગયું, બેભાન થયું હતું, થોડું લોહી નીકળેલું પણ સારું થઈ ગયું. શેઠ તો સોનાનું પાંજરું લઈને આવેલા, અબજોપતિ શેઠ, અને એમાં પાંજરામાં એને જે ભાવતી વસ્તુ પહેલેથી રાખેલી અને પંખીને અંદર મૂકે છે. ઘરે જ્યારે બગદાદ પહોંચે છે બધા તો નાચે છે, પણ સૌથી વધારે આનંદ એની દીકરીને થાય છે. 1 વર્ષ સુધી એની સાથે એટલું રમી છે, આમ એના જીવનમાં એટલા ચેન્જીસ આવ્યા છે. ડિપ્રેશનમાં હતી, એમાંથી તો બહાર આવી ગઈ, એક ક્ષણ એના વગર ન રહી શકે. અને શેઠ પાછા ભારત આવવાનો કાર્યક્રમ ઘડે છે, બધાને પૂછે છે બોલો તમારા માટે શું લાવું, તમારા માટે શું લાવું. પંખીએ ત્યાંથી બૂમ મારી, કારણ કે હવે તો એ ભાષા જાણતું હતું, એને બોલાવે છે એની જ ભાષામાં કે શેઠ મારા માટે એક કામ કરશો, કે બોલ તારા માટે શું લાવું, કે મને કંઈ જોઈતું નથી, પણ તમે જ્યાં ગયા હતા ત્યાં આવતી વખતે આ વખતે ફરીવાર એકવાર જજો, ને મારો એક મેસેજ આપવાનો છે મારા પરિવારને, એટલું કહેજો કે તમારું ભાઈ ભાંડુ ત્યાં ગયું છે, તમને યાદ બહુ કરે છે, બસ મારે બીજું કંઈ નથી જોતું, તમે મારું. શેઠ ફરીવાર બીએને પૂછે છે કે ના સાહેબ બધું શેડ્યુલ ટાઈટ છે. દીકરી કહે છે નહીં મારું કામ કર્યું, હવે તમારે આ વર્ષે આનું કામ કરવાનું છે, કારણ કે મને જે ગમે એનું કામ તમારે કરવું પડે. એનું બધું એપોઇન્ટમેન્ટ લઈને ઉપર જાય છે, બધી ફ્લાઇટ રીશેડ્યુલ કરે છે, અને પછી જેમ જેમ ઉપર જતા જાય છે પાછા પહેલાં 25 છોકરાઓ નાના બાળકો આવી ગયા કે શેઠ ફરીવાર પંખી લેવા આવ્યા લાગ્યા છે. પણ શેઠ આમ ઉપર મોઢું કર્યું અને સંદેશ આપ્યો કે ગયા વર્ષે હું આવ્યો તો તમારા એક પંખીને ત્યાં લઈ ગયો છું બગદાદમાં, એ તમને યાદ બહુ કરે છે. આટલું બોલ્યા ત્યાં ઉપરથી એક પંખી ધાડ દઈને નીચે પડે છે. કોઈએ ગિલોલ નહોતું માર્યું, બધા એકબીજાની સામે કે તું ને મારા, તું ને મારા, બધા કે જે મેં નથી માર્યું. અચાનક આ પડ્યું અને મોઢામાંથી ફીન નીકળવા માંડ્યા, આંખ ચક્કર વક્કર થઈ ગઈ. શેઠ તો ભાગ્યા કે એની ભાઈ હશે, એની માં હશે, એનો પિતા હશે કે એની પત્ની હશે ખબર નથી, એની બેન હશે. આમ લોકો સમજી ગયા કે શું થયું. શેઠ તો ભાગ્યા કે મારા હિસાબે આ મેસેજ આપ્યો અને આ જો આના હિસાબ વિરામમાં મૃત્યુ પામ્યું, કદાચ આ લોકો મારા પર એટેક કરશે. એ તો ટેક્સીમાં બેસીને એરપોર્ટ ગયા અને તરત આવ્યા. બધાની પાસે જઈને બધાને બધી વસ્તુ આપે છે પણ પેલા પંખી પાસે જતા હિંમત નથી ચાલતી. આમ જોયા કરે, ત્યાંથી એણે બૂમ મારી, તમે મારા માટે કંઈ લાવ્યા, મેં તમને કહ્યું હતું, મેસેજ આપ્યો તમે. ધીમે ધીમે પગલે ત્યાં જાય છે અને ધીરે ધીરે કહે છે કે હા તે કીધું હતું બરાબર, મેં મેસેજ આપ્યો, પણ 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 બન્યું એવું. હજી આટલું બોલે છે ધાર દઈને કે ઉપરથી એક પંખી પડ્યું, ખબર નહીં તારી માં હશે શું હશે ખબર નહીં. અને એટલું બોલે છે, હજી સમાચાર આપે છે, ત્યાં તો પાંજરામાંથી પેલું પંખી ધાર દઈને નીચે પડે છે. બધા ઘરમાં ભેગા થઈ જાય. એની પત્ની કે તમે આ શું કર્યું, એકને તો મારીને આવ્યા
અને આપણી આ દીકરી આના વગર જીવશે કેવી રીતે? તમે આને પણ મારી નાખ્યું, એના મોઢામાંથી પણ ફીણ નીકળવા માંડ્યા, ચક્કર હોય શેઠ કે બીજી બધી વાત. પછી પેલા આ ડેડ બોડી છે ઘરમાં રખાઈ નહીં, આને બહાર ફેંકી દો. માણસને બોલાવે છે કે તું પાંજરું ખોલ અને આને બહાર ફેંક. હાથમાં પંખી લીધું, બારીમાંથી બહાર ફેંક્યું, પેલું ઉડીને ત્યાં વૃક્ષ પર બેસી ગયું. એણે કીધું પેલું પણ નહોતું મર્યું, હું પણ નહોતું મર્યું, પણ એણે મને ગુપ્ત સંદેશ આપ્યો હતો કે મારા જેવું કરજે તો તું અમારી પાસે પાછું આવી જઈશ. એમ આ ભગવાન એમ કહે છે કે તમે મારી જેમ બેસી જાઓ, બસ અમારા જેવું કરો. અમે જે સાધના કરી છે એ સાધનાની અંદર તમે આગળ વધો. હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે જે લોકો આ ભગવાનના જીન મંદિરને ખાલી દૂરથી પણ કોઈ દર્શન કરે, સાચું કહેજો, દૂરથી એક ધજાના દર્શન કરે તો કેટલું પુણ્ય બંધાય, હે, એક અઠમનું પુણ્ય બંધાય. દૂરથી દર્શન કરે તો પણ, અરે મનમાં તમે વિચાર કરો કે મારે જીન મંદિરે જવું છે. ચૈત્યવંદન ભાષ્યમાં આખું કોષ્ટક આપ્યું છે કે એક બે ઉપવાસનું પુણ્ય થાય, એક ડગલું આગળ વધો બે ત્રણ ઉપવાસ. તમે સામે રહેતા હોય 100 ફૂટ દૂર, 50 ફૂટ આવો, 6 મહિનાના ઉપવાસનું, અને જીન મંદિરના દ્વાર પાસે આવો ખાલી, એમ કહ્યું છે કે 12 મહિનાના ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. ખાલી 3 પ્રદક્ષિણા આપો આ જીન મંદિરને, ખાલી 3 પ્રદક્ષિણા. કેટલી વાર લાગે? 2 મિનિટ લાગે. અમારા પ્રદ્યુમ્ન સુરીજી મહારાજ તો કહેતા હતા કે પહેલાં નહીં, જતી વખતે પણ 3 પ્રદક્ષિણા આપો, એનાથી બીજું મોટું કોઈ મંગળ સુકન નથી. મને યાદ છે પ્રેમ સુરીજી મહારાજા જ્યારે હયાત હતા ત્યારે મહાત્માઓને પૂછતા હતા કે તમે વિહાર કરો છો, તો 5-7 ફલાંગ આગળ જઈને પૂછે કે મંદિરને, જીન મંદિરને પ્રદક્ષિણા કરીને આવ્યા કે ના સાહેબ આજે ભૂલી ગયા, જાઓ પાછા, ત્યાંથી પાછા મોકલે, આટલો વિહાર થઈ ગયો હોય એ પાછા આવે. જીન મંદિર પ્રકૃષ્ટ દક્ષિણા જેને જોઈતી હોય એણે ભગવાનની પ્રદક્ષિણા કરવી જોઈએ. એ ભગવાનના જે આ વામ, આ ડાબું છે વામ, પણ આ દક્ષિણ, દક્ષિણ એમના અને દક્ષિણ આપણા, એટલે જમણા અંગથી ફરે છે જે આજુબાજુ, ભગવાનની આજુબાજુ જે ફરે છે. બંબ્રમતીના ભવે ઘોરે, એટલે એણે આખા વિશ્વની અંદર, આ વિશ્વમાં એણે ભંબુ નથી પડતું, એટલી તાકાત ભગવાનની આજુબાજુમાં ફરવા. અરે એમ લખ્યું કે ખાલી ભગવાનના જમણા અંગુટે કોઈ સ્પર્શ કરે 1000 વર્ષના ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. અને સ્વયં પુણ્યમ પમજ્જણે સહસમ ચ વિલેવણે, વિલેવણે સ્વયં સાહસ્યાએ માલાએ અનંતમ ગીયવાયે. ભગવાનનું જો કોઈ પ્રમાર્જન કરે મોરપીછીથી લઈને 100 ગણું પુણ્ય બંધાય છે. અરે એમ લખ્યું સહસમ ચ વિલેવણે, ભગવાનનું કોઈ વિલેપન કરે. આજે તો આપણે કેવું કેસર વાપરીએ છીએ, ને તો અષ્ટગંધ વપરાતું હતું જેની અંદર કેસર આવે, બરાસ આવે, બરાસ કપૂર આવે, અરે અંબર, કસ્તુરી, ગોરોચન, ગંધીલો વજ, આદિ 8 વસ્તુ અષ્ટદ્રવ્ય, એના દ્વારા જો અદ્ભુત વિલેપન થાય, જેટલી ઉત્કૃષ્ટ ભક્તિ કરશો એટલો આ ભગવાનનો પ્રભાવ વધવાનો. જેમ લખ્યું છે શાસ્ત્રમાં, ઊંચામાં ઊંચા દ્રવ્યથી પરમાત્માની ભક્તિ કરવી છે. એવી નહીં કે સામાન્ય પેલી સાવરણાઓ કે સામાન્ય પેલા બ્રશ લઈને આવીને આપણે ઉપરથી ઘસારો વધારે કરી દે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. ખરેખર તો વાળા કૂચી એટલે સુગંધી વાળો હતો, અને એ સુગંધી વાળાને પાણીમાં પલાળી દેતા હતા આમ ગાંઠ મારીને. આવી વાળા કૂચી નહોતી, આપણે આપણા દીકરાને આ વાળા કૂચીથી આમ બ્રશ કરીએ ખરા, નવડાવીએ તો આપણે આપણા દીકરાને નથી ઘસતા, એ ભગવાન પાસે કરીએ. અહીંયા કોઈ ઘસતું હોય તો બહાર રસ્તા સુધી એનો અવાજ આવે, એ ભગવાનની સાથે આપણો, કારણ કે ભગવાનને ભગવાન સ્વરૂપે આપણે માનતા નથી. સુગંધી વાળાની જે એકદમ સુગંધી પાણી થઈ જાય અને એ કોમળ બને પાણીમાં પડે, એટલે એના દ્વારા વાળા કૂચી કરવાની છે. પણ સ્વયં પુણ્યમ પમજ્જણે, પ્રમાર્જન કરો તો 100 ગણું પુણ્ય બંધાય. સહસમ ચ વિલેવણે, ભગવાનનું વિલેપન કરો 1000 ગણું પુણ્ય બંધાય. સ્વયં સાહસ્યાએ માલાએ, ભગવાનના ગળામાં કોઈ એક માળા આરોપણ કરે તો અમારા ધનેશ્વર સુરીજી મહારાજે કહે છે 100 × 1000 1,00,000 ગણું પુણ્ય બંધાય. પણ અનંતમ ગીએ વાઈએ, ગીત અને વાજ્યંત્રથી જો પરમાત્માની ભક્તિ કરો તો અનંત ગણું ફળ બંધાવી આપે, એવા આપણા આ જીન મંદિરો છે, એવા ભગવાન આપણને મળ્યા છે. અમદાવાદની કોર્ટમાં આપણા આચાર્ય ભગવંત મુક્તિ વલ્લભ સુરી મહારાજ સાહેબ કેટલા વર્ષ પહેલાં દેના બેંકમાં ચોમાસું હતા ત્યારે એમણે આ વાત કરેલી કે અમદાવાદની કોર્ટમાં એક જજે એક ચોરને 7 વર્ષની જેલની સજા ફટકારી. બોલો ચોર હોશિયાર હતો કે સાહેબ તમે જે સેક્શન હેઠળ મને ચાર્જ કરો છો એમાં મેક્સિમમ 1 વર્ષની સજા છે, તમે 7 વર્ષની કેમ ફટકારો છો? જજે કહ્યું તું જૈનોના મંદિરમાં ચોરી કરતા 7મી વખત પકડાયો છું, અને દર વખતે હું જજ હોઉં છું, તું ચોર હોય છે, અને હું દર વખતે તને 1 વર્ષની સજા આપું છું, પણ આ વખતે હું તને એક સેક્શન બીજું બતાવું છું કે એકને ગુનો જો ફરીવાર કરે તો એ સજા બેવડાતી જાય. તું 7મી વાર જૈનોના મંદિરમાં ચોરી કરવા આવ્યો એટલે તને 7 વર્ષની જેલની સજા છે. અને સિગ્નેચર કરીને એને ચેમ્બરમાં લઈ ગયા કે આજે મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે બીજા કોઈના મંદિર નથી મળતા, દર વખતે જૈનોના મંદિરમાં કેમ ચોરી કરે છે? મને આશ્ચર્ય થાય છે. અને કોઈ ધર્મની નિંદા ટીકા કરવા માટે પુણ્યશાળી હું આ વાત નથી કરતો, પણ એક ચોર આપણા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. એણે જે જવાબ આપ્યો, એણે કહ્યું કે અન્યના મંદિરમાં જવું તો કોઈ ભગવાનના હાથમાં તલવાર હોય, કોઈ ભગવાનની આંખ મોટી હોય, કોઈ ભગવાનની જીભ બહાર હોય, જૈનોના ભગવાન તો એવા શાંતિથી બેઠા હોય છે કે ચોરી કરવામાં ડર જ નથી લાગતો.
તમે વિચાર કરો, આપણા ભગવાનનું સ્વરૂપ એક ચોર વર્ણન કરે છે, યે શાંત રાગરુચી ભી પરમાણુ વિશ્વમ. અરે આ જિન મંદિરની ધજા, સાતી સાઈ જે જિન મંદિર હોય એની ધજાની ઓરા એટલી ઉપર જાય છે, એટલી ઉપર જાય છે, આ સામાન્ય વિમાનો નહીં પણ ઇન્દ્રના વિમાનો જ્યારે આના ઉપરથી પસાર થાય છે એની ઓરાને એની ઇમ્પેક્ટ આવે છે. અને એ લોકો સમજાવવા જતા હોય એને વચ્ચે જગવાલ દાદાનું જિન મંદિરની ધજા આવે તો એ લોકો ક્રોસ કરીને ન જઈ શકે, એમણે આમ ફેરવીને એમનું વિમાન લઈ જવું પડે અને પછી જાય, એટલી શક્તિ અને તાકાત આ ભગવાનની. આજ ખાલી ધજાની વાત કરું છું, આ જિન મંદિર ખાલી એક ગામની અંદર જિન મંદિર હોય, મને યાદ છે કે ગામ આમ હતું અને ભગવાનનો કોઈ કારણસર આ બાજુ મુખ થયું, આ બાજુનું ગામ આ કુધી બીધી મેં ખલાસ થઈ ગયું અને સામે જ્યાં ભગવાનની દ્રષ્ટિ જતી હતી ત્યાં આખું નવું ગામ ઊભું થઈ ગયું અને એટલો વિકાસ થયો એ ગામની અંદર, એટલી બધી મંગળ અને કલ્યાણની પરંપરા શરૂ થઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ જિન મંદિરો આપણા સૌના સૌભાગ્ય છે કે આ પરમાત્માની ભક્તિ કરવાનો આપણને મોકો મળ્યો છે. નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા આચાર્ય ભગવાન તો કરે છે, એટલે તમે આ નાભી છે પરમાત્માની રોજ 6 મહિના સુધી જો ધ્યાન ધરો તો અહીંયા જે જ્યોતિની પ્રતિષ્ઠા થઈ છે એક વખત એ જ્યોતિના દર્શન તમને ને મને થયા વગર રહે નહીં, એટલી શક્તિ અને તાકાત આચાર્ય ભગવાન. તો જે અંજન શલાકા વખતે આ પરમાત્માની અંદર પ્રાણ પૂર્યા હોય છે, આ જિન મંદિર એની અંદર જે મંત્રો લખ્યા હોય છે, જે યંત્રો બનાવ્યા હોય છે, જે તંત્રની વ્યવસ્થાની સ્થાપના કરી છે એ કદાચ તમને ને મને સમજાશે નહીં, પણ એ પ્રાણાગ્નિ એવો છે, અહીંયા જે છે એ પ્રાણાગ્નિ છે. આપણે અહીંયા જે દીવો પ્રગટાવીએ એને બાહ્યાગ્નિ કહેવાય છે, એને પ્રાણાગ્નિ કહેવાય છે. બાહ્યાગ્નિને ઘી અને તેલની જરૂર પડે છે, જ્યારે આ જિન મંદિરની અંદર જે પ્રાણાગ્નિ છે એને જેટલું તમે પાણી ઓરો, જેટલો અભિષેક વધારે કરો એટલું એ જિન બિંબનું તેજ એ વધુને એ ભગવાનનું તેજ વધતું જાય, વધતું જાય, વધતું જાય. ખાલી તમે આ મૃગશૃંગી મુદ્રા છે, આ હરણના બે શિંગડા હોય ને તો એના હાથમાં તમે એક જુઈ કે મોગરાનું ફૂલ લઈ લો, જુઈ અને મોગરાના કેમિકલની અંદર એવી સુગંધ આવે છે કે જે પરમાત્માના પુણ્ય દેહમાંથી નીકળતી સુગંધ છે. આપણે કોઈ દિવસ આવી રીતે પૂજા નથી કરી કે હાથમાં જુઈનું ફૂલ લીધું. દિગંબરો 5 પાકડીવાળું ફૂલ ચડાવે છે, આપણને 7 પાકડીવાળું ફૂલ ચડાવવાનું કીધું. કેમ? તો કે એ લોકોને બહુ સિદ્ધાંત અમને માને છે. એમના ફૂલની દાંડી લાલ હોય છે, આપણા ફૂલના પાંખડા 7 હોય છે અને સફેદ વર્ણના હોય છે. કેમ? તો કે આપણે નમો રિયંતાણને પ્રાધાન્ય આપીએ છીએ. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી પાળે જે વ્યવહાર, એ લોકો નમો સિદ્ધાંત અમને વધારે પ્રાધાન્ય આપે છે. એના 5 અક્ષર છે માટે 5 પાકડીવાળું ફૂલ ચડાવે છે. સિદ્ધનો વર્ણ લાલ છે માટે એની દાંડી લાલ છે. આપણે સફેદ વર્ણવાળું જુઈનું કે મોગરાનું ફૂલ લઈને હાથમાં જો ચડાવીએ અને નમો લોએ સબ સાવણમ સબ પાવ પણાસણો, ઓમ રીમ ઓમ નમો લોએ સબ સાવણમ સબ જમણા અંગે ગીચણે, ઓમ રીમ ઓમ નમો લોએ સબ સાવણમ સબ પાવ પણાસણો. આમ નહીં કરવાનું, સમર્પણ કરવાનું. આ રીતે ખૂબ ભાવપૂર્વક કરવાનું છે, આવી રીતે નથી ચડાવવાનું, આ પ્રમાણે ચડાવવાનું છે અને આ મુદ્રામાં ચડાવવાનું છે. જો બ્રહ્મરંધ્રને છોડીને દ્વાદશ અંગ પર શાસ્ત્રમાં એક શ્લોક આવે છે કે આ દ્વાદશ અંગ ઉપર કોઈ આવી રીતે જો પુષ્પ ચડાવે તો ત્યાં લોક થયેલું આરહંત્ય એ અનલોક થાય છે. કોઈક વાર પ્રયત્ન કરજો અને આવી રીતે ભગવાનને આ 12 મંત્ર બોલવા દ્વારા ચડાવજો, એ અરિહંત પરમાત્માનું આરહંત્ય એટલું બધું જબરજસ્ત રીતે એની એની તાકાત વધશે કે જેની કોઈ સીમા નહીં. તમારા જિન મંદિર ઉપર કાગડો બેસે, આ જિન મંદિર એટલે સામાન્ય નથી, કાગડો બેસે, ઘુવડ બેસે કે સમડી બેસે તો સમજો કે મંદિરને તાવ આવ્યો છે, નહીં તો અહીંયા મોર બેસે, પોપટ બેસે. અરિહંત પરમાત્માનું એની કૃપા એવી છે કે અહીં મોર અને પોપટ સિવાય બીજા કોઈ પંખી આવી ન શકે, પણ જો કાગડો બેસી ગયો ભૂલે ચૂકે તો સમજવાનું મંદિરને તાવ આવ્યો છે. એના 3 રસ્તા બતાવ્યા છે ભગવાને, કહ્યું કે જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું આ સાધના દૂર કરવા માટે થઈને. તો કે કોઈક યોગી પુરુષ આવે અને ઉત્પાદ વ્યવ ધ્રુવ શોધ કરીને ત્યાં ધ્યાનમાં બેસી જાય અને એની ધ્યાનની તાકાતથી એના એના એની એના એના વાઇબ્રેશન્સથી જે કંઈ આ સાધના થઈ હોય છે દૂર થાય છે અને એની જે એક પુનઃ પ્રતિષ્ઠા જેને કહેવાય એવી પ્રતિષ્ઠા થાય છે. બહેનોને હું વિનંતી કરું છું કે તમે જ્યારે પણ નૈવેદ્ય પૂજા કરો ત્યારે નૈવેદ્ય પૂજાની અંદર જે તમે સુખડી લાવો, શીરો લાવો, બાટ લાવો, તમારા ઘરવાળા જતા હોય તો સુખડીના તમે 9 ટુકડા કરો, એના ઉપર 1 કે 2 સેન્ટીમીટરનું ઘીનું લેયર ચડાવો અને એ ઘીના દ્રવ્યથી જો પરમાત્માની નૈવેદ્ય પૂજા કરવામાં આવે તો ફરી એકવાર એમાં જેટલી આ સાધના થઈ હોય દૂર થાય છે. અને ત્રીજો ઉપાય બતાવ્યો છે કે પરમાત્માના 18 અભિષેક કરવામાં આવે. ઇટ ઇઝ એઝ ગુડ એઝ મિની અંજન શલાકા. એ મિની અંજન શલાકા દ્વારા ફરીવાર એ પ્રાણ પ્રતિષ્ઠિત થઈ જતા હોય છે. એટલી અદ્ભુત આની શક્તિ છે, તાકાત છે. અરે જૈન તરોમાં એક શ્લોક આવે છે કે 100 કામ છોડીને નહાઈ લેવું જોઈએ, 1000 કામ છોડીને ખાઈ લેવું જોઈએ, પેટના અગ્નિને
એ લોકો દેવ માને છે, એનો અપલાપ ન કરે. એટલે એને કહે છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ, સો કામ છોડીને નાહી લેવું જોઈએ, હજાર કામ છોડીને ખાઈ લેવું જોઈએ. અને ત્રીજા શ્લોકમાં લખ્યું છે, ત્રીજા શ્લોક, એક લાખ કામ છોડીને દાન કરી લેવું જોઈએ. સતેસુ જાયતે સુરહ સહસ્રેસુ ચ પંડિત વક્તા દસ સહસ્રેસુ ચ દાતા ભવતી વાન વાકે. સોમાં એક સુરવીર પાકે, હજારે એક પંડિત થાય, દસ હજારે એક વક્તા થાય, પણ દાતા ભવતી વા ન વા. કદાચ થાય પણ ખરો અને કદાચ ન પણ થાય. દાનેશ્વરી તો બહુ મુશ્કેલ છે.